Welcome, my dear friends. I am H.N. Patel from Pioneer School, Patna. Unit and Measurement na Lecture 5 ma apnu hardik swagat chhe. To apde Lecture 4 ma ghankon vishe joyu chhe. Ane 3 ma samtal kon. Samtal kon etle chap bhagya trijya. Ghankon etle क्षेत्रफल पुष्टनु छेदमा त्रिज्यानो वर्ग छे एने लगता दाखला गया छे एक अंशना रेडियन पाई अपॉन 180 एक अंशने मिनिट 60 एक मिनिटनी सेकंड 60 एक अंशनी सेकंड 3600 एक सेकंडना रेडियन 4.85 गुण्या 10^-6 तो आपणे जाणीए छीए हवे લંબાઈનું માપન છે. લંબાઈના માપનમાં આપણે ઘણીવાર કોઈ પેન્સિલ છે એની લંબાઈ માપતા હોઈએ, કોઈ પેનની લંબાઈ છે કે કોઈ બીજી લંબાઈ માપતા હોઈએ છીએ. તો આપણે ફૂટ પટ્ટી કે મીટર પટ્ટીનો ઉપયોગ કરીએ છીએ તો સામાન્ય રીતે 10^-3 મીટરથી 10^2 100 મીટર સુધીનું અંતર માપવું હોય તો મીટર પટ્ટીનો ઉપયોગ કરીએ છીએ. અને આપણે જાતે ડાયરેક્ટ માપીએ છીએ, પ્રત્યક્ષ માપન કહેવાય. 10^-3 મીટરથી 10^2 મીટર આટલું અંતર માપવું હોય તો એ પ્રત્યક્ષ રીત કઈ મીટર પટ્ટીનો ઉપયોગ કરીને કામ કરીએ છીએ. મીટર પટ્ટી આપણે જાણીએ છીએ ને, ફૂટ પટ્ટી પણ આપણે જાણીએ છીએ, એનો ઉપયોગ થાય. 10^-4 મીટર, 10^-3 મીટર છે એના કરતાં એ 10મા ભાગનું અંતર, સૂક્ષ્મ અંતર ચોકસાઈપૂર્વક માપવું હોય તો વર્નિયરે એક યોજના ગોઠવી અને એ સાધનનું નામ છે વર્નિયર કેલિપર્સ, જે આપણે પ્રયોગશાળામાં મિત્રો પ્રયોગની મદદથી વધારે ડિટેલમાં સમજીશું. એની ત્રુટિ શું છે, કેવી રીતે માપન થાય. તો -4 મીટર ક્રમનું અંતર માપવું હોય તો વર્નિયર કેલિપર્સ એ પણ આપણે ડાયરેક્ટ માપીશું, જાતે પ્રત્યક્ષ રીત કહેવાય. આના કરતાં પણ 10મા ભાગનું અથવા તો 10^-3 મીટર કરતાં 100મા ભાગનું અંતર 10^-5 મીટર માપવું હોય તો સ્ક્રૂ ગેજ, જે સ્ક્રૂના સિદ્ધાંત ઉપર રચાયેલું છે, અને એક બીજું સાધન છે સ્પેરોમીટર, એની મદદથી પ્રયોગશાળામાં પ્રયોગ કરીશું. અને માથાના વાળનો કે પાતળો તાર છે એનો વ્યાસ આપણે માપીશું તો એ પ્રત્યક્ષ રીત છે. 10^-8 મીટર થી 10^-10 થી 10^-8 મીટર આવા સૂક્ષ્મ અંતરો માપવા હોય તો આપણે આગળ જોઈશું ટનલિંગ માઇક્રોસ્કોપ છે, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે, એનો ઉપયોગ કરીશું. અને એ આણ્વિક સ્તરની રીત છે, અણુઓના સ્તરની જાડાઈ માપી અને અણુનો વ્યાસ જાણી શકાય. 10^2 મીટર થી 100થી પણ વધારે મીટર અંતર માપવું હોય તો ટેલિસ્કોપ વપરાય, એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ પણ તમે જાણો છો, રડાર પદ્ધતિ, રડારનો ઉપયોગ થાય, એ પરોક્ષ ઇનડાયરેક્ટ મપાય, પરોક્ષ રીત છે. ઇકો પદ્ધતિ છે, અળગા પદ્ધતિ છે. તો આ માહિતી થોડી ધ્યાન રાખશો, વિગતવાર પ્રયોગશાળામાં ત્રુટિ સહિત આપણે વિચારીશું. પણ ખૂબ જ મોટા અંતરોનું માપન કરવું હોય, ધારો કે પૃથ્વીથી અતિ દૂરના ગ્રહનું અંતર માપવું છે, જેને આપણે કેપિટલ ડી વડે, તો એના માટે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ થાય. તો ખૂબ જ મોટા અંતરો માપવાની એક પરોક્ષ રીત એટલે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત છે, ઇનડાયરેક્ટ માપાય. અને એની મદદથી ગ્રહ અથવા તારાથી પૃથ્વીનું અંતર કેપિટલ ડી આપણે જાણી શકીએ. પણ મિત્રો, આપણે મહત્વનો શબ્દ એક છે, પેલું તો દ્રષ્ટિ સ્થાન ભેદ એટલે શું એને સમજવું છે. તો દ્રષ્ટિ સ્થાન ભેદ એટલે એ દ્રષ્ટિનો ભ્રમ છે. તો એને સમજવા માટે આપણે એક નાનકડા પ્રયોગના સંદર્ભમાં વિચારો. તો આપણા એક હાથ વડે, આપણા એક હાથ વડે એક પેનને શિરોલંબ ઊભી
પકડી રાખી છે, તીર પકડી રાખી છે. અને હવે બીજા હાથ વડે ધારો કે હું આ ડાબી આંખ છે એ બંધ કરું છું, અને ડાબી આંખ બંધ કરીશ તો પાછળની જે પૃષ્ઠભૂમિ છે, દિવાલ છે, એ દિવાલના સંદર્ભમાં આ પેન છે એ ખરેખર સ્થાનથી ડાબી તરફ ખસશે. એનો મતલબ આપણે જમણી આંખ વડે જોઈશું તો ડાબી તરફ ખસશે, પણ હું જમણી આંખ બંધ કરું છું એનો મતલબ ડાબી આંખ વડે જોઉં છું, તો એ પેન છે એ ખરેખર આ સ્થાનથી પાછળનું જે પૃષ્ઠભૂમિ છે, પાછળના કોઈ સંદર્ભ ચિત્રના સંદર્ભમાં જો આપણે જમણી આંખ બંધ કરીશું તો એ ડાબી આંખ વડે જોવાથી જમણી તરફ ખસે છે. તો પેનને આપણે ડાબી આંખ દબાવીશું તો, મતલબ જમણી વડે જોઈશું તો ડાબી તરફ ખસે, અને જમણી આંખ દબાવી દઈએ, બંધ કરી દઈએ, અને માત્ર ડાબી આંખ વડે જોઈએ તો એ ચિત્રના સંદર્ભમાં પેન આપણને જમણી તરફ ખસેલી જણાશે. ચલો મિત્રો, અહીંયા દ્રષ્ટિનો ભ્રમ છે. પેન તો સ્થિર સ્થિતિમાં જ છે, છતાંય તમને પેનના સ્થાનમાં ફરક પડતો હોય એવું લાગે છે, અને આ આપણા દ્રષ્ટિનો ભ્રમ છે. દ્રષ્ટિ સ્થાન ભેદ છે, મતલબ એક એક આંખ વડે પેન પર દ્રષ્ટિ કરીએ છીએ તો પેનના સ્થાનમાં ફરક જણાય છે, ફરક જણાતો એવો આભાસ થાય છે, અને આ આભાસ એટલે દ્રષ્ટિ સ્થાન ભેદ. આપણે આ બે આંખો છે, લેફ્ટ અને રાઈટ, એમની વચ્ચેનું અંતર એટલે આપણા માટે પાયો કહેવાય, અને પેનના સ્થાનને પી વડે દર્શાવો. લેફ્ટ અને રાઈટ આંખ વચ્ચેનું અંતર એટલે બે જ પાયો, અને આ જે પેન છે એનું સ્થાન એટલે પી કહું છું. તો અહીંયા આ એક અવલોકનની દિશા, આ બીજી અવલોકનની દિશા થશે. આ એક અવલોકનની દિશા, આ બીજી અવલોકનની દિશા, આ પી સમજી લો. અને આ બે અવલોકનની દિશા વચ્ચે કંઈક ખૂણો બને, લેફ્ટ એટલે એલ પી આર, અને આ ખૂણો એલ પી આર એટલે થીટા, અને થીટાનું નામ શું? દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહેવાય. તે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહેવાય. તો મિત્રો, અહીંયા આપણે દોરેલું છે, જોજો. દ્રષ્ટિ સ્થાન ભેદની દ્રષ્ટિનો ભ્રમ છે, કારણ જે સમજાય મુજબ ખરેખર પેન તો સ્થિર જ હતી, પણ એક એક આંખ વડે પેન પર દ્રષ્ટિ કરતા એના સ્થાનમાં ફરક પડતો એવો આભાસ થાય, એ દ્રષ્ટિ સ્થાન ભેદ છે. બે આંખો વચ્ચેના અંતરને આપણે આધાર કીધેલો છે, તો આ લેફ્ટ અને રાઈટ વચ્ચેનું અંતર એટલે આધાર. આ પેનનું સ્થાન છે, લેફ્ટ વડે દબાવીશું એનો મતલબ જમણી આંખ વડે જોઈશું તો પેન ડાબી તરફ ખસેડી જશે. તમે જમણી આંખને દબાવશો અને લેફ્ટ વડે જોશો તો જમણી તરફ ખસશે, તો આ સ્થાનમાં ફરક પડશે. અને આ ખૂણો એલ પી આર એનું નામ શું? દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. તો એલ એલ પી આર એટલે આપણા માટે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહેવાય. તો એક મિત્રો ધ્યાન રાખજો, અવકાશી અંતરો છે, પૃથ્વીથી ગ્રહનું અંતર ખૂબ મોટું હોય છે, એટલે એમાં પૃથ્વી પરના બે અવલોકન સ્થાન છે એના વચ્ચેના અંતરને, અને સામાન્ય રીતે પૃથ્વીનો વ્યાસ એને આપણે પાયા તરીકે લઈશું, અને એની મદદથી આપણે કેપિટલ ડી શોધી શકીશું. તો એક રીત છે આપણી દ્રષ્ટિ સ્થાન ભેદની રીત છે. ચલો મિત્રો, દ્રષ્ટિ સ્થાન ભેદની રીતમાં શું હોય છે? તો દ્રષ્ટિ સ્થાન ભેદની રીતથી પૃથ્વીથી અતિ દૂરના ગ્રહનું અંતર કેપિટલ ડી જાણી શકાય છે. તો એના માટે પૃથ્વી પરના બે સ્થાન, પૃથ્વી પરના બે સ્થાન, ધારો કે પૃથ્વી પરની બે વેધશાળાઓ છે, એ પૃથ્વી પરની બે વેધશાળાઓ વડે
એ અને બી નામ આપું છું, અને એમની વચ્ચેનું અંતર બી છે. એ વેધશાળાઓ પરથી એક જ સાથે એક જ સમયે અતિ દૂરના ગ્રહનું એક સાથે અવલોકન કરવામાં આવે તો આપણને એપી અને બીપી એ અવલોકનની બે દિશાઓ મળે, અને અવલોકનની આ બે દિશાઓ વચ્ચેનો ખૂણો એટલે આપણા માટે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ, અને આપણે પાયો લઈશું. તો પૃથ્વી પરના બે સ્થળો, બે વેધશાળાઓ, એના પરથી એક જ સમયે એક સાથે અતિ દૂરનો ગ્રહ જે કેપિટલ ડી અંતરે આવેલો છે એનું અવલોકન કરતા અવલોકનની બે દિશાઓ એપી અને બીપી મળે, એમની વચ્ચેનો ખૂણો ખૂબ નાનો હોય એનું નામ દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. હવે જોજો, સામાન્ય રીતે આ પૃથ્વીથી આ પૃથ્વી પરના બે સ્થળ પૃથ્વીથી ગ્રહનું અંતર ખૂબ મોટું હોય છે. કોની સાપેક્ષે? પૃથ્વી પરના બે અવલોકન સ્થાન વચ્ચે, મતલબ બે વેધશાળાઓ વચ્ચેનું અંતર. તો સ્મોલ બી ઇઝ વેરી વેરી લેસ ધેન કેપિટલ ડી છે. ઘણું બધું નાનું હોય તો વેરી વેરી લેસ ધેન. બંને બાજુ ડી વડે ભાગતા, સરખી સંખ્યા વડે ભાગો છો એટલે અસમતા, લેસ હોય લેસ જ રહે એના એ. તો બી ભાગ્યા ડી વેરી વેરી લેસ ધેન ડી બાય ડી, પણ ડી બાય ડી મતલબ વન. તો બી અપોન કેપિટલ ડી વેરી વેરી લેસ ધેન વન હોવાથી આ જે થીટા ખૂણો છે એ ખૂબ જ નાનો મળે છે. અને કયા એકમમાં લેવાનો? રેડિયન, સમતલ કોણ, એક અંશ, બે અંશ, 50 મિનિટ, આવા નાના ખૂણા મળે. અહીંયા કેપિટલ ડી ઘણું મોટું છે સ્મોલ બી ની સાપેક્ષે, એટલે આપણે આ જે એ બી અંતર છે મતલબ સ્મોલ બી, એને આ જે પી કેન્દ્ર હોય અને કેટલી ડી ત્રિજ્યા હોય એવું પી કેન્દ્ર અને ડી ત્રિજ્યાવાળું વર્તુળ હોય એ વર્તુળની એક ચાપ તરીકે લઈ શકાય. ખૂણો ખૂબ નાનો છે એટલે આ સીધું સૂર્યક અંતરને તમે ચાપ ગણી શકો. તો અહીંયા એ બી અંતર સ્મોલ બી છે જે આપણા માટે ચાપ થશે. આ એપી અંતર અથવા બીપી અંતર અથવા વચ્ચેનું અંતર ત્રણેય સરખું જ હોય, કારણ થીટા નાનો છે એટલે આ ત્રણેય અંતર સરખા લઈ શકાય. તો એપી અને આ બીપી અંતર એનું નામ કેપિટલ ડી, ત્રિજ્યા આપણા માટે ત્રિજ્યા કહેવાય. આપણે ઘણીવાર રેલવેના બે પાટાની વચ્ચે ઊભા હોઈએ છીએ અને દૂર સુધી આપણે નજર કરીએ તો ઘણે દૂર બે પાટા ભેગા થયેલા જણાતા હોય, એનું કારણ ખૂબ મોટું અંતર છે. આપણી બે આંખો એલ અને આર વચ્ચેના અંતરની સાપેક્ષમાં, પાયાની સાપેક્ષમાં પેલું અંતર કેપિટલ ડી ખૂબ મોટું છે, માટે ખૂણો અત્યંત નાનો થાય. એટલે હકીકતમાં પાટા ભેગા નથી થયેલા, પણ આપણને પાટા ભેગા થતા હોય એવું લાગે છે, એટલે થીટા નાનો છે. તો ખૂણો રેડિયનમાં વ્યાખ્યા શું છે? ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ એટલે બી છે અને ત્રિજ્યા મતલબ ડી છે, માટે આપણે શોધવું છે કેપિટલ ડી તો બી બાય થીટા, જ્યાં બી શું છે? બે અવલોકન સ્થાન વચ્ચેનું અંતર. થીટા બે અવલોકનની દિશા વચ્ચેનો ખૂણો, દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. કેપિટલ ડી પૃથ્વીથી અતિ દૂરના ગ્રહનું અંતર. નામકરણ ખાસ ધ્યાન રાખવાના, તે આ મહત્વનું છે. અને પછી એને લગતા આપણે એક્ઝામ્પલ પણ ગણીશું. ચલો મિત્રો, આપણે પૃથ્વીથી અતિ દૂરના ગ્રહનું અંતર કેપિટલ ડી જાણી લીધું છે. તો આ જ મેથડથી આપણે જે ગ્રહ છે એનો રેખીય વ્યાસ કે એનો કોણીય વ્યાસ માપી શકીએ છીએ. પૃથ્વીથી
આ પૃથ્વીથી ગ્રહનું અંતર કેપિટલ ડી આપણે જાણી લીધું છે આ મેથડથી. તો આ જે ગ્રહ છે એનો વ્યાસ કેટલો હશે, રેખીય વ્યાસ, અને એનો કોણીય વ્યાસ કેટલો હશે એ આપણે આ મેથડથી શોધીશું. તો બીજી એક રીત છે, ચલો અહીંયા એક આપણે પૃથ્વી ઘણી મોટી છે, આ એક ગ્રહ બતાવ્યો છે, અહીંયા આપણે ટપકું દોરીધું, અહીંયા આપણે આ ગ્રહ બતાવ્યો છે. આ ગ્રહનો રેખીય વ્યાસ સ્મોલ ડી, આ પૃથ્વી, પૃથ્વી પરનું અવલોકન સ્થાન ક્યુ કહું છું, તો પછી ગ્રહનો રેખીય વ્યાસ ડી છે, તો રેખીય વ્યાસ છે એને પૃથ્વી પરના અવલોકન સ્થાન પાસે આંતરેલો ખૂણો, આ વ્યાસ છે એના છેડાઓને પૃથ્વી પરના અવલોકન સ્થાન પાસે જોડી દઉં છું, તો આ જે ખૂણો બને એનું નામ ગ્રહનો કોણીય વ્યાસ. તો પૃથ્વીના રેખીય વ્યાસ ડી વડે પૃથ્વી પરના અવલોકન સ્થાન પાસે બનતો ખૂણો એનું નામ ગ્રહનો કોણીય વ્યાસ. અને એ જે કોણીય વ્યાસ છે એ પણ અત્યંત નાનો હોય છે, કારણ આ સ્મોલ ડી છે રેખીય વ્યાસ, એની સરખામણીમાં આ કેપિટલ ડી પૃથ્વીથી ગ્રહનું અંતર ખૂબ મોટું હોય. તો અહીંયા પણ સ્મોલ ડી ઇઝ વેરી વેરી લેસ ધેન કેપિટલ ડી, માટે સ્મોલ ડી બાય કેપિટલ ડી વેરી વેરી લેસ ધેન વન કહેવાય. એટલે ખૂણો આલ્ફા કેવો હોય છે, કોણીય વ્યાસ આલ્ફા ખૂબ નાનો અને રેડિયનમાં છે. તો મિત્રો હમણાં સમજાય મુજબ અહીં ક્યુને કેન્દ્ર તરીકે લઈએ અને કેટલી ડી ત્રિજ્યાવાળું એક વર્તુળ વિચારીએ, અહીંયા જેમ આપણે દોર્યું છે પ્રમાણે, તો કેન્દ્ર તરીકે લઈએ ક્યુને અને કેપિટલ ડી ત્રિજ્યાવાળું એક વર્તુળ વિચારીએ, તો આ એ બી બરાબર સ્મોલ ડી એ વર્તુળનો શું થશે, ચાપ ગણાય. અને એ ચાપ છે કેન્દ્ર પાસે કેટલો ખૂણો આંતરે, આલ્ફા. તો અહીં એક ક્યુ છે, એક ક્યુ અંતર, અને આ ક્યુબી અંતર એ સરખું, એનું નામ કેપિટલ ડી આપણા માટે ત્રિજ્યા. અને સ્મોલ એ બી બરાબર સ્મોલ ડી આપણા માટે ચાપ થશે. પણ ખૂણો આલ્ફા રેડિયનમાં, તો ચાપ ભાગ્યા ત્રિજ્યા, ચાપ એટલે એ બી અપોન એક ક્યુ, ચાપ એટલે એ બી અપોન એક ક્યુ, માટે આલ્ફા બરાબર સ્મોલ ડી બાય કેપિટલ ડી. આપણે સ્મોલ ડી શોધવો છે રેખીય વ્યાસ, તો સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા કેપિટલ ડી લખાય, આલ્ફા કેપિટલ. પરંતુ આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની મદદથી કેપિટલ ડી તો જાણી લીધું છે, અને આપણે કેપિટલ ડી જાણી લીધું છે, અજાણીતું છે, આ માપી શકાય ટેલિસ્કોપની મદદથી, આ ટેલિસ્કોપની મદદથી માપેલો હશે, આ જાણીતું છે, તો સ્મોલ ડી શોધી શકાય. તો કેપિટલ ડી જાણીતું છે, આલ્ફા આપણે ટેલિસ્કોપની મદદથી માપીશું, તો સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા કેપિટલ ડી પરથી ગ્રહનો રેખીય વ્યાસ શું કરી શકાય, માપી શકાય. અને રેખીય વ્યાસ જાણતા હોય તો કોણીય વ્યાસ માપી શકાય. પણ આ આલ્ફાનું માપન કેવી રીતે થતું હશે, તો પૃથ્વી પરના તે જ અવલોકન સ્થળ ક્યુથી ટેલિસ્કોપને વારા પરથી ગ્રહના વ્યાસાંતે ગોઠવી આલ્ફાનું માપન થઈ શકે. પૃથ્વી પરનું અવલોકન સ્થાન ક્યુ છે ત્યાં અવકાશીય ટેલિસ્કોપ વૈજ્ઞાનિકને આપેલું હોય, તે વૈજ્ઞાનિક વારા પરથી પહેલા એ બિંદુને ફોકસ કરે, ફોકસ કરે એટલે સ્પષ્ટ રીતે દેખાય, એ રીતે એ ગ્રહ પરની કોઈ વસ્તુને ફોકસ કરે, ધારો કે
ग्रह पर जनजीवन है अने अहीं एक झाड़ है एने फोकस करे तो एक दिशा कई मळशे अवलोकन की दिशा क्यूपी मळे एज रीते व्यासांतरेला बीजा स्तर ने फोकस करे तो आ बीजी अवलोकन की दिशा अने बे अवलोकन की दिशा वच्चे नो खूणो एने आपणे शुं कहीशुं कोणीय व्यास तो जे ग्रहना व्यासांत बिंदुओ छे एनु अवलोकन टेलिस्कोप नी मदद थी वारा पर थी करता जे बे अवलोकन नी दिशाओ मळी एमनी वच्चे नो खूणो एटले ग्रहनो शुं कहेवाय कोणीय व्यास अने कोणीय व्यास आल्फा शोधवो हशे तो चाप भाग्या थई जाय आ एक सूत्र महत्वनुं छे तो आ रीते आपणे दृष्टि स्थान भेद थी पृथ्वी थी अति दूरना ग्रह नु अंतर मापी शकीए कैपिटल डी जाणी लीधुं होय ए पर एनी मदद थी ए जाणीता अंतर नी मदद थी ग्रह नो रेखीय के कोणीय व्यास जाणी शकाय छे तो मित्रों टूंकमां खास बे सूत्रो दृष्टि स्थान भेद कोण थीटा अवलोकन नी बे दिशा वच्चेनो खूणो शोधवो होय तो थीटा बराबर चाप तरीके शू आवे स्मोल बी बाय कैपिटल डी अने सामान्य स्मोल बी तरीके तमने पृथ्वी नो व्यास आप्यो छे कारण ए जाणीतो छे एटले एने आपणे पायो लई शकीशुं अने बीजू ग्रहनो कोणीय व्यास आल्फा मापवो होय तो स्मोल डी बाय कैपिटल डी स्मोल डी शू छे ग्रहनो रेखीय व्यास कैपिटल डी पृथ्वी थी ग्रहनुं अंतर आल्फा कोणीय व्यास आ सूत्रों पण मित्रों आधुनिक जमानामां पृथ्वी थी नजीकना कोई ग्रहनुं दूर आवेलो खरो पण नजीकनो कोई ग्रह छे एनुं अंतर मापवुं होय तो सामान्य रीते ए इको पद्धति पड़घा पद्धतिनो उपयोग थाय छे અને એ આધુનિક રીત એટલે રેડિયો ઇકો પદ્ધતિ રેડિયો એટલે રેડિયો તરંગો વિદ્યુત ચુંબકીય તરંગો જે આપણે મોબાઈલમાં આપણે ઉપયોગ કરીએ છીએ શું કહેવાય રેડિયો તરંગો વિદ્યુત ચુંબકીય તરંગો જેનો ઝડપ જેનો વેગ હવામાં પ્રકાશના વેગ 3×10^8 મીટર પ્રતિ સેકન્ડ હોય સી બરાબર 3×10^8 મીટર પ્રતિ સેકન્ડ તો આ મેથડમાં શું કરવામાં આવે છે આપણે આ પૃથ્વી બતાવી છે આ નજીકનો શુક્ર ગ્રહ છે એ પૃથ્વી પરનું અર્થ સ્ટેશન છે ત્યાં જે રડાર છે એ રડારમાંથી રેડિયો તરંગો મોકલવામાં આવે ગ્રહ તરફ તો એ આપાત રેડિયો તરંગો છે મતલબ એ તરંગો છે એ ગ્રહની સપાટી ઉપર આપાત થાય અને એ રેડિયો તરંગો વિદ્યુત ચુંબકીય તરંગો એ ગ્રહની સપાટી પરથી પરાવર્તન પામી અને રડાર દ્વારા ઝીલાય છે પૃથ્વી પરના રડાર પરથી રેડિયો તરંગો ગ્રહની સપાટી તરફ મોકલ્યા ગ્રહની સપાટી વડે પરાવર્તન પામી ફરીથી રડાર વડે ઝીલાય અને એ સમય નોંધી લેવામાં આવે છે એ સમય નોંધી લેવાનો ચલો એ સમય નોંધી લીધો છે આપણે જાણીતો છે આપણા માટે સી ખબર છે 3×10^8 પણ મિત્રો રેડિયો તરંગો અહીંથી અહીં જાય છે એટલે ધારો કે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર ડી છે તો આ ડી અંતર તો કપાય અને પાછું ફરીથી ડી અંતર કપાય મતલબ 2D અંતર કાપવા માટેનો સમય સ્મોલ ટી નોંધ્યો છે ટોટલ અંતર 2D થાય એ કાપવાનો સમય સ્મોલ ટી આપણે નોંધ્યો છે તો આપણે જાણીએ છીએ વેગ બરાબર અંતર ભાગ્યા સમય તો અહીંયા વેગ એટલે રેડિયો તરંગનો વેગ થી પ્રકાશના વેગ જેટલો અંતર એટલે 2D અને એના માટેનો સમય ટી તો ડીને શોધવો તો ડી બરાબર સીટી બાય 2
सी तो जाणीतुं छे 3 × 10⁸ मीटर प्रति सेकंड प्रकाशनो शून्यवकाश कहेवामां आवे, समय नोधी लीधो होय धारो कि 2.5 सेकंड लागे छे, अने बाय 2 तो पछी आपणे स्मोल डी ने शुं करी शकीए, शोधी शकीए। आ समय तमने आपेलो ते खास आ 2D लखवाणो, वेग बराबर अंतर भाग्या समय, पण 2 केम लख्या, 2D अंतर कपाय छे। तो मित्रों आ रीते आपणे पृथ्वीथी अति दूरना ग्रहनुं अंतर मापी शकीए छे। तो आ 3 मेथडो ध्यान रखवानी। तो मित्रों स्क्रीनशॉट वाड़ी लो, एना मात्र आपणे मोटा भागे सूत्रनुं महत्व छे, थियरीमां बहु जरूर नथी, पण खास थीटा शोधवो होय तो B/D, પણ બી એટલે બે અવલોકન સ્થાન વચ્ચેનું અંતર, સામાન્ય પૃથ્વીનો વ્યાસ હશે, અને ખાસ કયા એકમમાં લેવાનું રેડિયનમાં, તમને આપેલું સામાં હશે અંશમાં, કાં તો અંશ મિનિટ હોય કાં તો મિનિટમાં આપે, કોઈ વખત સેકન્ડમાં પણ આપે, તો આપણું જે મિનિટના રેડિયન કેટલા થાય, તો કેવી રીતે મિનિટમાંથી રેડિયનમાં જવાય, પહેલા મિનિટમાંથી અંશમાં, અંશમાંથી રેડિયનમાં જાઓ, સેકન્ડના પરથી પણ તમે શોધી શકો, અને ખાસ એક સંબંધ જાણો છો, 1 સેકન્ડના રેડિયન 4.85 × 10⁻⁶ રેડિયન છે, અને 1 મિનિટના રેડિયન એ 2.91 × 10⁻⁴ રેડિયન છે। તો એ બધા બાબતો, અને 1 અંશના રેડિયન 1.745 × 10⁻² રેડિયન, તે મૂલ્ય યાદ હોય તો રાખવાના, ન હોય તો મેળવી લેવાનું। તો મિત્રો તમે હવે રેગ્યુલર દરેક લેક્ચરની નોટ બનાવતા હશો, આજુબાજુના વિદ્યાર્થીઓને પણ પાયોનિયરના નમ્ર પ્રયાસ વિશે જાણ કરશો, અને આ રીતે મોટામાં મોટા ભાગના વિદ્યાર્થીઓ આપણા વિડીયો લેક્ચરનો લાભ લઈ શકે, અને પોતાની જે કેરિયરનું 11મું વર્ષ છે એની સારી શરૂઆત કરે। આપણે જાણીએ છીએ વેલ બિગનિંગ ઇઝ હાફ ડન, સારી શરૂઆત એ અડધી સફળતા છે, તો સારી શરૂઆત આપણી થઈ ચૂકી છે તો સફળતા અવશ્ય મળશે। તો અહીંયા આપણું લેક્ચર પૂર્ણ કરીશું, લેક્ચર 6માં આપણે આગળ વધીશું।